મોરબીમાં ફ્રૂટનો વેપાર કરતા એક શખ્સે સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું. આમીન રહેમાન મીર નામના એક શખ્સે સગીરાને લલચાવી ફોસલાવી અપહરણ કરી અને દુષ્કર્મ આચર્યું. સગીરાના પિતાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી. તાલુકા પોલીસે આરોપી આમીન રહેમાન મીરની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી. અમદાવાદના લારી ગલ્લા પાથરણા સંઘ સંગઠન નિર્માણની બેઠક મળી. આ બેઠકમાં પાથરણાવાળાએ તંત્ર સામે પોતાની વિવિધ માંગ મૂકી. તેમણે સ્ટ્રીટ વેન્ડર પોલિસી માટે વોર્ડવાઇઝ ચૂંટણીની માંગ કરી. સિલેક્ટેડ કમિટીને કાઢીને ઇલેક્ટેડ કમિટી કામ કરે તેવી માંગ કરી. સાથે જ જ્યારે પણ સામાન ઉપાડવામાં આવે ત્યારે કોઈપણ ચાર્જ લેવામાં ન આવે તેવી માંગ કરી. આ તમામ માંગ સાથે 1 ડિસેમ્બરના રોજ લારી ગલ્લા પાથરણા સંઘના 10,000 લોકો એએમસી કચેરીનો ઘેરાવ કરશે અને વર્ષ 2026માં કોર્પોરેશનની ચૂંટણીમાં 1,00,000 લોકો મત ન આપે તે માટે માંગ કરશે. આજે અમદાવાદ શહેરના 15-20 વિસ્તારના મુખ્ય આગેવાનોની કમિટી પણ બનાવાઈ. 10,000થી વધારે લારી ગલ્લા પાથરણાવાળા મ્યુનિસિપલ કમિશનર દાણાપીઠનો ઘેરાવ કરવાના છે અને 2026માં જે કોર્પોરેશનની ચૂંટણી આવી રહી છે એમાં અમદાવાદના 1,00,000 લારી ગલ્લાના પાથરણાવાળા તો કોઈપણ સંજોગોમાં જે તે સરકાર અમારી વાત કરશે એનો વોટ આપશું. જે સરકાર અમારી વિરોધી અમારા ધંધા છીનવી રહી છે અમે કોઈપણ સંજોગોમાં વોટ નહીં આપીએ. વડોદરામાં એમએસ યુનિવર્સિટીની વધુ એક ગંભીર બેદરકારી સામે આવી. ચીફ ગેસ્ટના સમયના ભાવે પદવીદાન સમારોહ ટલ્લે ચડ્યો. હજારો વિદ્યાર્થીઓ ડિગ્રીથી વંચિત રહ્યા. ચીફ ગેસ્ટના નામના અન્ય વિકલ્પનો વિચાર કરવાને બદલે સત્તાધીશો પદવીદાન સમારોહના આયોજનમાં જ વિલંબ કરી રહ્યા છે. સત્તાધીશો ચીફ ગેસ્ટ તરીકે કયા મહાનુભાવને આમંત્રિત કરવા માંગે છે એ પણ અસ્પષ્ટ છે. ગત જૂન મહિનામાં પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા, જે બાદ પદવીદાન સમારોહની પ્રાથમિક તૈયારી પૂરી થઈ. ડિગ્રી સમયસર એનાયત કરવામાં ન આવે તો મેડિકલના વિદ્યાર્થીઓનું વર્ષ બગડી શકે છે. और फिर वो काम किया जाए ऐसा नहीं होता. यूनिवर्सिटी ऑलरेडी सितंबर महीने से हम लोग पूरी तरह से आपको ये जान के खुशी का अनुभव होगा कि हमारे सारे के सारे रिजल्ट्स जून महीने में ही निकल गए थे. यानी कि उसके बाद से हम लोग कन्वोकेशन करने के लिए जो हमारी बेसिक तैयारी वो हम लोग पूरी कर चुके हैं. हम लोग बहुत शीघ्र ही हमारा जैसे ही चीफ गेस्ट का डेट फाइनल हो जाएगा. અંબાજીની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં બ્લડ સ્ટોરેજની શરૂઆત થઈ. ઇમરજન્સીમાં લોકોને લોહી મળી રહે તે માટે બ્લડ સ્ટોરેજ ખુલ્લું મુકાયું. પેથાણી બ્લડ બેંક સાથે ટાઈઅપ કરીને અંબાજીમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો, જેમાં હોસ્પિટલના સ્ટાફ સહિત મોટી સંખ્યામાં લોકોએ બ્લડ ડોનેટ કર્યું. કેમ્પસમાં 60થી વધુ બોટલ બ્લડ એકત્રિત કરાયું. હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટે આ બ્લડ સ્ટોરેજ આદિવાસી સમાજના દર્દીઓ પ્રસૂતાઓના મૃત્યુદરને ઘટાડવા અસરકારક સાબિત થશે તેવી આશા વ્યક્ત કરી. હોય તેમજ જે ડિલિવરીના દર્દી હોય તેની જરૂરિયાત પડે ત્યારે લોહી લેવા માટે અમને પાલનપુર જવું પડતું હતું અને આ બ્લડ સ્ટોરેજ સેન્ટર ચાલુ કરવાના કારણે તેઓને જે સરકારની જે સુખી યોજના તેમજ પીએમજીવાય યોજના છે તેમને સંપૂર્ણ ફ્રીમાં લોહી મળી રહેશે, જેના કારણે તેમનો મૃત્યુદર પણ ઘટી શકશે અને જરૂરિયાતવાળા દર્દીને આપણે લોહી પણ પૂરું પાડી શકીશું. રાજ્ય સરકારે કરેલા ઠરાવનું આખરે સુરત પાલિકાએ અમલીકરણ કર્યું. રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2022માં એક ઠરાવ કરાયો હતો, જેમાં સંસ્થાઓને ગુજરાતી ભાષામાં સાઇનબોર્ડ અને દિશા નિર્દેશ બોર્ડ લગાડવા નોટિસ અપાઈ હતી. મહાનગરપાલિકાના જે પણ વિસ્તાર છે અને અન્ય મહાનગરપાલિકાઓ છે એમાં જે પણ સાઇનબોર્ડો હોય, દુકાન પર જે નામો લખેલા હોય, નામ હોય, દિશા નિર્દેશ હોય, એ તમામ વસ્તુ એ ગુજરાતી ભાષામાં હોવા જોઈએ એની માંગ મારી 2019થી હતી. એનાની 2022માં રમતગમત અને યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા એક ઠરાવ કરેલો હતો. એ ઠરાવમાં એવું દર્શાવેલું હતું કે કોઈ પણ સરકારી કે અર્ધ સરકારી યુનિટ હોય, કોઈ પણ જાહેર સ્થળ હોય, નામ હોય, દિશા નિર્દેશ હોય, કોઈ પણ સૂચન હોય કે જાહેર સ્થળ પર જાહેરાત હોય કે અંગ્રેજી કે હિન્દીની સાથે સાથે ગુજરાતીમાં હોવું ફરજિયાત છે. પરંતુ સુરત મહાનગરપાલિકા આનો અમલ કરતી નહોતી, મ્યુનિસિપલ કમિશનરશ્રી આનો અમલ પણ કરતા નહોતા. એટલે એ બાબતે એક ફરિયાદ એક લેટર દ્વારા મેં માનનીય મુખ્યમંત્રીશ્રીને લખેલો અને સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાંથી 400થી વધુ પુરાવો એમની સમક્ષ રજૂ કરેલા. નામ લખેલા છે એ અન્ય ભાષામાં છે, માનો કે ઇંગ્લિશમાં કે હિન્દીમાં, તો સાથે સાથે ગુજરાતીમાં લખવા ફરજિયાત છે. આ મારી માંગ હતી અને સુરત મહાનગરપાલિકાએ આજથી એમનો અમલ કરવાનો શરૂ કર્યો છે. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર. યાત્રાધામ દ્વારકામાં ધોળા દિવસે બાઇકની ચોરી, સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ. ખાનગી હોટલ બહાર પાર્ક બાઇક અજાણ્યો શખ્સ લઈને નાસી છૂટ્યો. પોલીસે સીસીટીવી આધારે ચોરને પકડવા ચક્રો ગતિમાન કર્યા. સુરતના વરાછાના ત્રિકમનગર વિસ્તારમાં નબીરાઓએ જાહેરમાં ઉજવ્યો બર્થડે.
કાળા કાંચ સફેદ મોડિફાઈડ લાઇટ સાથેની ગાડીઓ લઈને સોસાયટીમાં કરી જન્મદિવસની ઉજવણી. સુરત પોલીસ કમિશનરના જાહેરનામાનો સરેઆમ ભંગ કર્યો. સુરતમાં ફરી અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો. ડિંડોલી વિસ્તારમાં યુવક પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલાનો પ્રયાસ. ધાર્યું બતાવી જાનથી મારી નાખવાની આપી ધમકી. ઘટનાના સીસીટીવી વાયરલ થયા. પોલીસે શરૂ કરી તપાસ. અમરેલી સાવરકુંડલાના હિન્દુ સંગઠનોમાં ભારે રોષ. રિદ્ધિ સિદ્ધિ ચોકમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા. ભાજપ નેતા પર હુમલાના ઘેરા પ્રત્યાઘાત. સાવરકુંડલાના શહેરની મોટા ભાગની બજારો બંધ. શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. સાવરકુંડલામાં ભાજપ મહામંત્રી પર હુમલો કરનારા ચાર આરોપી સકંજામાં. પોલીસે ચાર વિધર્મીની કરી ધરપકડ. હજુ એક આરોપી પોલીસ પકડથી દૂર. શાંતિ જાળવવા પોલીસની લોકોને અપીલ. ઉત્તરાખંડના જ્વાલાપુરમાં જંગલી હાથીએ વાહનોની રફતાર થોભાવી. બહરાત બાદ વિસ્તારમાં જંગલી હાથી આવી ચડતા લોકોમાં અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો. સદનસીબે હાથીએ કોઈ પર હુમલો ન કરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો. ગાંધીનગર બાદ મહીસાગરમાં પણ બીઝેડ ગ્રુપની ઓફિસ સામે આવી. લુણાવાડામાં મોડાસા રોડ પર બે વર્ષથી કાર્યરત છે બીઝેડ ગ્રુપની ઓફિસ. ચાર પાંચ દિવસથી ઓફિસ પર જોવા મળ્યા તાળા. બીઝેડ ગ્રુપ કાંડમાં ધરપકડ કરાયેલા એજન્ટનો ફોટો આવ્યો સામે. એજન્ટ મયુર દરજીને ભૂપેન્દ્રસિંહે કાર ગિફ્ટમાં આપી હોવાનું ખુલ્યું. ફોર્ચ્યુનર કારની ખરીદી સમયનો ફોટો મળ્યો. ધારાસભ્ય ધવલસિંહ ઝાલાનો આરોપી સાથેનો વધુ એક ફોટો સામે આવ્યો. સોશિયલ મીડિયામાં સામે આવ્યા ફોટા. બીઝેડ ગ્રુપ કાંડના આરોપી મયુર દરજી સાથે ફોટો વાયરલ. મયુર દરજીની સીઆઈડી ક્રાઇમે કરી ધરપકડ. મહાઠક ભૂપેન્દ્ર ઝાલા અંગે સૌથી મોટો ખુલાસો. ખુદ ધારાસભ્ય કરી રહ્યા છે મહાઠકનું માર્કેટિંગ. બાયડના એમએલએ ધવલસિંહ ઝાલાએ પોન્જી સ્કીમનું કર્યું હતું માર્કેટિંગ. બીઝેડ ગ્રુપ એજ્યુકેશન કેમ્પસના લોકાર્પણ સમયનો વિડીયો સામે આવ્યો. એમએલએ ધવલ ઝાલાએ જણાવ્યું હતું કે એકના બે અને બેના ચાર કઈ રીતે કરવા તે મિત્ર ભૂપેન્દ્રસિંહને સારું આવડે છે. કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. બીઝેડ ગ્રુપનું ભોપાળુ નમસ્કાર. આપણું ગુજરાતમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. જોઈએ સમાચાર વિસ્તારથી. બીઝેડ ગ્રુપ કૌભાંડના સાત આરોપીની ધરપકડ. મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા રોકાણ લાવનાર એજન્ટોને મોંઘી ગિફ્ટ આપતો. બીઝેડ ગ્રુપે કરોડો રૂપિયાનો બૂચ માર્યા બાદ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. મહાકૌભાંડનો મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા પોલીસ પકડથી દૂર છે, પરંતુ પોલીસે આ કૌભાંડમાં સંડોવાયેલા સાત આરોપીઓની ધરપકડ કરી છે. સીઆઈડી ક્રાઇમે કૌભાંડમાં કુલ સાત આરોપીને પકડી પાડ્યા. ચાર એજન્ટ અને સ્ટાફના લોકોને પકડ્યા છે. સીઆઈડી ક્રાઇમે વિશાલ ઝાલા, ગણપત, સંજય પરમાર, રણવીર મકવાણા, અંકિતની ધરપકડ કરી છે. આ તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા. ગઈકાલે પોલીસે એક આરોપી મયુર દરજીને દબોચી લીધો.